નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. શનિવારે લોકસભાની 7મા તબક્કાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવવા લાગ્યા છે. રિપોર્ટ એવા મળી રહ્યા છે કે એક્ઝિટ પોલમાં તમામ એજન્સીઓએ ભાજપને ત્રીજી વાર સરકાર બનાવી રહી હોય તેવો પોલ દર્શાવ્યો છે. આ એક્ઝિટ પોલ ઉપર ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને પંજાબના પ્રભારી વિજયભાઈ રૂપાણીએ પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે, જેમાં રૂપાણીએ દેશમાં મોદીની લહેર છે અને કોંગ્રેસનો સફાયો થઈ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના ભાજપના પ્રભારી વિજય રૂપાણીએ ભાજપની જીત અને એનડીએની બેઠકો મળવાની સંખ્યા અંગે વાતચીત કરતા એક મીડિયાને જણાવ્યું હતું કે અત્યાર સુધીના જાહેર થયેલા એક્ઝિટ પોલમાં અલગ અલગ મત રજૂ થયો હતો, પરંતુ આ વખતે રજૂ થયેલા તમામ એક્ઝિટ પોલમાં ભાજપને 350થી વધુ બેઠકો મેળવતા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત થશે, જેવું સાબિત કરે છે કે મોદી ના નેતૃત્વમાં ભાજપ એનડીએની ત્રીજી વાર સરકાર રચાઈ રહી છે. તો આની સાથે ઇન્ડિયા એલાયન્સ 295ના દાવા અંગે પણ વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોંગ્રેસ સાફ થઈ ગઈ છે, જનતાએ પણ કોંગ્રેસ પર વિશ્વાસ ગુમાવી દીધો છે. કોંગ્રેસના રહ્યા સયા નેતાઓ પણ તેમના નેતૃત્વ પર વિશ્વાસ નહીં રાખે. તેઓ ભલે દાવો કરે છે, પરંતુ 100 બેઠકો પણ તેમને નહીં મળે. પંજાબમાં પણ ભાજપ આ વખતે એકલા હાથે લડી રહ્યું છે, બેઠકો વધીને 2-5 સુધી જવાની પણ શક્યતા છે. જ્યારે ક્ષત્રિય આંદોલનના કારણે તકલીફો પડી હતી, પરંતુ ક્ષત્રિય સમાજ રાષ્ટ્રભક્ત સમાજ છે. તેમણે દેશની સંસ્કૃતિ માટે ઘણા બધા બલિદાન આપ્યા છે, પરંતુ તેમના મત તો ભાજપને જ મળશે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.